प्रिय विद्यार्थीओ केम छो बधा। आजे आपणे हाइजनबर्गनो अनिश्चितताना सिद्धांत पैचा अतिशय आईपी क्वेश्चन छे। आधुनिक क्वांटम मेकेनिक्स अति सूक्ष्म कणनो अभ्यास करतुं विज्ञान जर्मनना भौतिक शास्त्री एटले भौतिक विज्ञानना वैज्ञानिक भौतिक शास्त्री कहेवाय हाइजनबर्ग वैज्ञानिकनुं नाम छे। 1927માં અનિશ્ચિતતાના સિદ્ધાંતનું નિવેદન કરેલું। હવે અનિશ્ચિતતા એટલે શું? ત્રુટિ। ધારો કે કોઈ કણ છે ઇલેક્ટ્રોન, એનું આપણે સ્થાન માપવાનો પ્રયત્ન કરીએ કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું સ્થાન, તો એ અંતર એક્સ આવે, તેના માપનમાં ત્રુટિ આવશે। ધારો કે 0.1 એંગસ્ટ્રોમ હોય તો 0.0001 એંગસ્ટ્રોમ જેટલી માપનમાં ત્રુટિ આવે એને અનિશ્ચિતતા કહેવાય। આ નિયમ એવું નિવેદિત કરે છે સિદ્ધાંત કે જે દ્રવ્ય અને વિકિરણનો દ્વૈત વર્તણૂકનું પરિણામ હતું, એટલે ઇલેક્ટ્રોન એક કણ છે એટલે એને દ્રવ્ય કહેશું, એનો માર્ગ તરંગ જેવો હોય છે એટલે એનો તરંગ સ્વભાવ કહેવાય। એટલે આપણે જોઈ ગયા હતા આગળ કે કણનો અતિ સૂક્ષ્મ કણનો માર્ગ તરંગ જેવો હોય છે, એટલે એને કણ અને તરંગ એમ બંને દ્વિપ્રકૃતિ હોય છે, એનું પરિણામ હતું, એના ઉપરથી આ સિદ્ધાંત આવેલો છે। આ નિયમ નિવેદિત કરે છે એટલે કે રજૂ કરે છે કે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન એટલે અંતર એક્સ અને તેનું વેગમાન, વેગમાન એટલે શું? કણને દળ હોય તેનો વેગ હોય, એટલે ગતિશીલ કણને પોતાનું દળ હોય તેનો વેગ હોય અને એનો ગુણાકાર એટલે એનું વેગમાન હોય છે, અને તેને વેગ હોય છે વેગમાન હોય છે, એટલે જે સમયે આપણે અંતર માપીએ તે જ સમયે તેનો ચોક્કસ વેગ અને ચોક્કસ વેગમાન એકી સાથે નક્કી કરવું શક્ય નથી। આ વિધાનને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કહે છે। એટલે ગતિશીલ ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને વેગમાન કે વેગ એક સાથે, એટલે જે સમયે અંતર નક્કી કરીએ તે જ સમયે તેનો વેગ કેટલો વેગમાન કેટલો એ ચોકસાઈથી માપી શકાતું નથી, આવું હાઇઝનબર્ગે રજૂ કરેલું હતું। એને આપણે ગાણિતિક ભાષામાં જોઈએ તો ધારો કે આ કેન્દ્ર છે, અહીંયા આગળ ઇલેક્ટ્રોન આવેલો છે, તો આ સ્થાન છે એક્સ અંતર, એના માપનમાં ત્રુટિ એટલે અનિશ્ચિતતા, સ્થાનમાં અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ, અને એક્સ જેટલા અંતરે આ કણનું વેગમાન પી એમાં, એટલે એક્સ જેટલા અંતરે વેગમાનની અનિશ્ચિતતા ડેલ્ટા પી, એ બેનો ગુણાકાર ઓછામાં ઓછો એટલે ઇક્વલ ટુ h/4π જેટલો કે તેનાથી વધારે હોય છે, એટલે અતિ સૂક્ષ્મ કણનું સ્થાન અને વેગમાન માપવાનો પ્રયત્ન એકી સાથે કરો તો એના સ્થાનમાં અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ અને એક્સ જેટલા અંતરે વેગમાનમાં ત્રુટિ એટલે અનિશ્ચિતતા ડેલ્ટા પી, એક્સ જેટલા અંતરે વેગમાનમાં ત્રુટિ ડેલ્ટા પી જેટલી રહેશે, અને ગમે એટલો પ્રયત્ન કરો તો એ ત્રુટિ પ્લાન્ક અચળાંક એટલે 6.626 × 10⁻³ અહીંયા 4 અને પાય એટલે 3.14 એના ભાગાકાર જેટલો કે તેનાથી વધારે હોય છે। હવે આપણે વાત કરીએ વેગમાન એટલે શું, તો કે કણનું દળ એટલે અહીંયા ઇલેક્ટ્રોનનું દળ અને ઇલેક્ટ્રોનનો વેગ આવશે એને વેગમાન કહેવાય। હવે દળ ક્યારેય ના બદલાય, વેગ બદલાય, એટલે ડેલ્ટા પી બરાબર, એટલે પી એટલે વેગમાન, ડેલ્ટા પી એટલે વેગમાનમાં અનિશ્ચિતતા, દળમાં અનિશ્ચિતતા ના હોય, દળ તો ફિક્સ જ હોય ઇલેક્ટ્રોનનું, એના વેગમાં અનિશ્ચિતતા આવશે ડેલ્ટા વી એક્સ, તો ડેલ્ટા પીની જગ્યાએ એમ ઇન્ટુ ડેલ્ટા વી એક્સ મૂકી શકાય, તો ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ઇન્ટુ ડેલ્ટા વી એક્સ, એટલે એ ત્રુટિનો ગુણાકાર, એટલે અહીંયા આગળ સ્થાનની અનિશ્ચિતતા અને વેગમાનની અનિશ્ચિતતાનો ગુણાકાર
h upon 4 pi જેટલો કે તેનાથી વધારે અને અહીંયા આગળ ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા v લઈએ એટલે કે સ્થાનમાં અનિશ્ચિતતા અને વેગમાં x અંતરે વેગમાં અનિશ્ચિતતા નો ગુણાકાર m નીચે જાય તો h upon 4 pi m જેટલો કે તેનાથી વધારે રહેશે ડેલ્ટા x એટલે કણની તેના સ્થાનમાં અનિશ્ચિતતા એટલે માપનમાં જે ત્રુટિ આવશે તે डेल्टा पी एक्स એટલે તેના વેગમાં અનિશ્ચિતતા डेल्टा बी एक्स એટલે વેગમાં અનિશ્ચિતતા જો ઇલેક્ટ્રોનનું સ્થાન डेल्टा एक्स નાનો છે ખૂબ જ ચોકસાઈથી જાણતા હોઈએ તો એના વેગની અનિશ્ચિતતા ખૂબ જ મોટી થઈ જાય કારણ કે જો એક સીધી વાત કરીએ 2 ગુણ્યા 5 ધારો કે 10 થાય આ ધારો કે डेल्टा एक्स છે અને डेल्टा पी તો એનો ગુણાકાર ધારો કે 10 આવે છે મિનિમમ તો આ ત્રુટિ એટલે સ્થાનમાં અનિશ્ચિતતા ઘટે એટલે એક્યુરેટ સ્થાન માપવાનો પ્રયત્ન કરીએ તો એના વેગમાનમાં ત્રુટિ વધી જાય કારણ કે બેનો ગુણાકાર 10 તો રહેશે એટલે એક અનિશ્ચિતતા ઘટાડવા જઈએ તો બીજી અનિશ્ચિતતા ખૂબ જ વધી જાય છે એટલે ઇલેક્ટ્રોનનું સ્થાન માં અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ ખૂબ જ ચોકસાઈથી માપવા જઈએ તો બીજી વેગમાનમાં કે વેગમાં અનિશ્ચિતતા ખૂબ જ વધી જશે એટલે આમ બે એકી સાથે ચોકસાઈથી મળે જ નહીં જો ઇલેક્ટ્રોનનો વેગ ચોકસાઈથી માપવાનો પ્રયત્ન કરીએ તો એના સ્થાનમાં અનિશ્ચિતતા ખૂબ જ વધી જાય છે ડેલ્ટા વી છે એમાં ત્રુટિ ઘટાડવાનો પ્રયત્ન કરીએ પણ આઇઝનબર્ગે કીધું આ બંને ત્રુટિનો ગુણાકાર આટલો તો રહેશે એક ત્રુટિ ઘટાડવા જઈએ તો બીજી એટલે વેગ ચોકસાઈથી માપવા જઈએ ડેલ્ટા બી એક્સ એટલે વેગમાં અનિશ્ચિતતા ખૂબ જ ઓછી હોય તો ઇલેક્ટ્રોનનું સ્થાન છે ડેલ્ટા એક્સ ખૂબ જ અનિશ્ચિતતા વધી જાય આમાં તો ઇલેક્ટ્રોનના સ્થાન કે વેગ માટે કોઈ ભૌતિક માપન કરીએ તો નથી જો હંમેશા અસ્પષ્ટ અને ધૂંધળું ચિત્ર મળે એટલે અતિ ગતિશીલ સૂક્ષ્મ કણનું સ્થાન વેગમાન અને વેગ એકી સાથે ચોકસાઈથી મળતા નથી એટલે કે તો ચિત્ર સ્પષ્ટ અને ધૂંધળું મળે છે ક્લિયર મળતું નથી હવે અનિશ્ચિતતાના સિદ્ધાંત ઉદાહરણ દ્વારા સૌથી સારી રીતે સમજી શકાય એક આપણે કાગળનું ઉદાહરણ લઈએ ધારો કે આપણે કોઈ કાગળની જાડાઈ માપવાનો પ્રયોગ કરીએ છીએ તમે પાતળા કાગળની જાડાઈ માપવા માટે અંકિત કર્યા વગર માપપટ્ટી આપણે જે માર્કેટમાં માપપટ્ટી અવેલેબલ છે તેનાથી આની જાડાઈ માપી શકાય ખરી તો સ્વાભાવિક છે મળતા પરિણામ ખૂબ જ માપપટ્ટીની અંદર વધીને 1 મિલીમીટર સુધીનું જાડાઈ માપી શકાય પણ આની થિકનેસ 1 મિલીમીટર કરતાં પણ ઓછી હોય છે એટલે અર્થવિહીન રહેશે અર્થહીન અર્થવિહીન રહેશે પરિણામ ખૂબ જ અચોક્કસ એટલે કાગળની જાડાઈ આપણી માપપટ્ટી વડે માપી શકાય નહીં ધારો કે તમે પાતળા કાગળની અંકિત કરેલી માપપટ્ટી વડે જાડાઈ માપવાનું કહેવામાં આવે તો આ કાગળની જાડાઈ કરતાં ઓછા માપનવાળી અંકિત કરેલા એકદમ બારીક માપન કરેલી જાડાઈવાળી માપપટ્ટી લેવામાં આવે છે તેવું સાધન વાપરવું પડે એ જ પ્રમાણે આપણે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવું હોય તો ઇલેક્ટ્રોનનું પરિણામને પરિમાણ કરતાં એટલે ઇલેક્ટ્રોનની જે સાઈઝ છે એના કરતાં ઓછી સાઈઝ માપી શકે એવા જ સાધનો વાપરવા પડે કે માપપટ્ટી વાપરવી પડે એકમમાં અંકિત કરેલ માપપટ્ટી વાપરવી પડે એ ધ્યાનમાં રાખવું કે ઇલેક્ટ્રોન એ બિંદુ ભાર છે એટલે એક નહિવત દળ ધરાવતો આટલું બધું નાનું દળ અને બિંદુવત અથવા બિંદુ ભાર કહેવાય બિંદુવત તે પરિમાણ રહિત છે અને વજન પણ અવગણી શકાય તેવું છે તો આવા ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવા માટે કોઈ માપપટ્ટી વાપરી શકાય નહીં આના માટે પ્રકાશ કે વિદ્યુત ચુંબકીય વિકિરણનો ઉપયોગ કરવો પડે
પેલા એક તમને સાદું ઉદાહરણ આપું. એરપોર્ટ ઉપર કોઈ પ્લેન જતું હોય તો ત્યાં રડાર હોય છે. રડાર શું કરે? એ વિદ્યુત ચુંબકીય વિકિરણ, લશ્કરમાં અને એરપોર્ટ ઉપર રડાર હોય તે વિદ્યુત ચુંબકીય તરંગો છોડે, એટલે પ્લેન મોટું છે એટલે મોટી તરંગ લંબાઈ હોય તો પણ ચાલે, નાની હોય તો ચાલે, ત્યાંથી ભટકાઈને પાછું આવે. તેના આધારે ન્યૂટનની ગતિના નિયમનો ઉપયોગ કરી ગણતરી કરી અને મોનિટર ઉપર અંદર રૂમમાં એરપોર્ટની ઓફિસમાં પ્લેન આવે છે કે જાય છે નથી કરી શકાય. આ લોકોને પ્રદીપ્ત કહ્યું કહેવાય, મીન્સ કે વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા એની પાછા આવે એ વિમાન કેટલા અંતરે છે એ ચોકસાઈથી મળી જશે. પછી એનો વેગ જાણતા હોય તો અમુક સમય પછી વિમાન ક્યાં હશે તે પણ નક્કી કરી શકાય. વિમાનનું દળ જાણતા હોય તો એનું વેગમાન પણ ચોકસાઈથી નક્કી થાય, કારણ કે પદાર્થ મોટો છે. પણ ઇલેક્ટ્રોન એક બિંદુવત છે. ધારો કે આ ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવું તો તમે કોઈ મોટી તરંગ લંબાઈ વાપરો તો એ આ જે તરંગ છે પ્રકાશનું એટલે ફોટોન, પ્રકાશના કણ આપાત કરવું પડે તો એ કણનો માર્ગ તરંગિત હોય. તો ઇલેક્ટ્રોન તો એટલું બધું બિંદુવત હોય કે તરંગ ત્યાંથી આરપાર વહી જાય. તો અમુક તરંગ છે ભટકાઈને આવે તો ત્યાં સુધીમાં તો માપનમાં ત્રુટિ આવે, અમુક તરંગો આરપાર વહ્યા જાય તો એ અમુક જ ભટકાઈને પાછું આવે જેમાં સમય વેડફાઈ જાય, તેનું સ્થાન ચોકસાઈથી ના મળે. તો આ માટે ઇલેક્ટ્રોનને અવલોકિત કરવું હોય તો એટલે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવું હોય તો પ્રકાશની વિદ્યુત ચુંબકીય પ્રદીપ્ત કરવું એટલે કે આપાત કરવું, એની ઉપર વિદ્યુત ચુંબકીય તરંગો કે પ્રકાશને આપાત કરવામાં આવે. એટલે પ્રકાશ છે શું છે? પ્રકાશ છે ફોટોનના કણનું બનેલું હોય, એટલે કણની ઉપર થાય પાછું આવે એના ઉપરથી ડિસ્ટન્સ નક્કી થશે. પણ તરંગ લંબાઈ મોટી હોય તો સ્થાનમાં ત્રુટિ વધી જશે. એટલે તરંગ લંબાઈ આજે બિંદુવત કણ છે, તરંગ લંબાઈ અતિશય બારીક નાની તરંગ લંબાઈ લેવી પડે એટલે ઇલેક્ટ્રોન ઉપર અથડાઈને ત્યાંથી પાછું આવે. છતાંય જે અંતર એક્સ હોય એમાં અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ જેટલી રહેશે પણ એ ઓછી થઈ જશે. મોટી તરંગ લંબાઈ લે તો અનિશ્ચિતતા વધારે હશે, નાની તરંગ લંબાઈ લે તો માપનમાં અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ જેટલી ઓછી હશે. પરંતુ હવે જ્યારે તરંગ લંબાઈ નાની હોય તો પી બરાબર 1/54 ઉપરથી એનું વેગમાન ખૂબ જ વધી જાય. તરંગ લંબાઈ અને વેગમાન વચ્ચે વ્યસ્ત કણ છે એને પોતાનો દળ હોય, એનો વેગ હોય, એ કણને પોતાનું વેગમાન હોય છે. તો શું થાય? ધારો કે એક સ્થિર લખોટી છે, એની ઉપર ગતિશીલ આનું દળ એમ અને વેગ વી છે, આનો વેગ 0 છે. જોજો તો એમ દળવાળું કણ વી વેગથી ગતિ કરે તો વેગમાન પી હશે. તો આ લખોટી આની ઉપર અથડાય એટલે આનો વેગ એકાએક બદલાઈ જાય, વધી જાય, આનો વેગ ઘટી જશે એટલે આની ઊર્જા આને વળશે એટલે વેગમાં અનિશ્ચિતતા ખૂબ જ વધી જાય છે. એ જ કારણ એટલે તમે સ્થાન ચોકસાઈથી નક્કી કરવા જાઓ એટલે તમારે તરંગ લંબાઈ નાની લેવી પડે તો જે કણ ઉપર અથડાય. મોટી તરંગ લંબાઈ લ્યો તો ઇલેક્ટ્રોનને સાથે અથડાયા વગર આરપાર વહી જાય, તો નાની તરંગ લંબાઈ લે તો એનું વેગમાન વધી જાય. તો આ જે ફોટોન છે એની તરંગ લંબાઈ નાની હોય એ વેગમાન ખૂબ જ વધારે, તો આ કણનું ઊર્જાને મળે તેનો જે વેગ વી હોય એમાં અનિશ્ચિતતા ખૂબ જ વધી જાય છે. એટલે પી બરાબર 1/54 અથડામણને કારણે ઇલેક્ટ્રોનની ઊર્જામાં ફેરફાર થાય. આ પ્રક્રમ એટલે આ પ્રક્રિયા આ પ્રોસેસમાં બેશક ઇલેક્ટ્રોનનું સ્થાન ગણી શકાય, ત્રુટિ ઓછી થઈ જાય, પણ અથડામણ પછી ઇલેક્ટ્રોનનો વેગ વિશે ઘણું ઓછું જાણી શકાય, કારણ કે આ પ્રકાશનું કારણે ઊર્જા આપી તેનો વેગ તે સમયે કેટલો હશે એ બદલાઈ જશે.
વેગમાં ત્રુટિ અને ઇલેક્ટ્રોનના વેગમાનમાં પણ અનિશ્ચિતતા ખૂબ જ વધી જશે, એટલે એકી સાથે એકી સમયે કણનું સ્થાન, વેગમાન કે તેનો વેગ ચોકસાઈથી નક્કી કરી શકાય નહીં. એટલે એને કીધું ગમે તે ચોકસાઈ રાખો તેના સ્થાનમાં અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ અને વેગમાનમાં અનિશ્ચિતતા ડેલ્ટા પી એનો ગુણાકાર ઓછામાં ઓછો એચ અપોન ફોર પાઈ જેટલો રહેશે, અથવા સ્થાનમાં અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ અને વેગમાં અનિશ્ચિતતા ડેલ્ટા વી એનો ગુણાકાર ઓછામાં ઓછો એચ અપોન ફોર પાઈ એમ, કારણ કે ડેલ્ટા પી એટલે એમ ઇન્ટુ ડેલ્ટા વી થાય એટલે એમ અહીંયા નીચે આવી જાય. એટલે સ્થાનની અનિશ્ચિતતા અને વેગની અનિશ્ચિતતાનો ગુણાકાર ગમે એટલો પ્રયત્ન કરો એચ અપોન ફોર પાઈ એમ જેટલો રહેશે, અને સ્થાનમાં અને વેગમાનમાં અનિશ્ચિતતા ગમે એટલો પ્રયત્ન કરો તોય એચ અપોન ફોર પાઈ જેટલો રહેશે રહેશે અને રહેશે જ છે. હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની એક અગત્યની બાબત એ છે કે ઇલેક્ટ્રોન અને બીજા સમાન કણના નિશ્ચિત પથ અથવા પ્રક્ષેપ પથના અસ્તિત્વને નકારી દે છે. જેમ કે કોઈ વિમાન આકાશમાં જતું હોય તો એનો પથ એટલે કે માર્ગ એને પ્રક્ષેપ પથ કહેવાય, ટ્રેજેક્ટરી એ નિશ્ચિત હોય, એટલે એનું સ્થાન વેગ વેગમાન ચોકસાઈથી નક્કી થઈ જાય. પણ ઇલેક્ટ્રોન જેવા અપરમાણીય કે સૂક્ષ્મ કણનો કોઈ પથ માર્ગ નિશ્ચિત હોવાનો બાબતને નકારી કાઢે. હાઇઝનબર્ગે એવું કીધું કે કોઈ મોટી વસ્તુ હોય તો એ ગતિગત એનું તરંગિત હોય, એનો તરંગ લંબાઈ ખૂબ જ નાની છે એટલે એનો પથ નિશ્ચિત હોય છે. પણ કણ નાનો હોય તો એની તરંગ લંબાઈ મોટી હોય એટલે એનો પ્રક્ષેપ પથ એટલે કે માર્ગ નિશ્ચિત હોવાની, એટલે ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન કે હાઇડ્રોજન જેવા સૂક્ષ્મ કણ માટે એનો પથ નિશ્ચિત હોઈ શકે નહીં, કારણ કે કણ છે એની ગતિ કરેલો માર્ગ તરંગ જેવો, એટલે મોટા પદાર્થની જેમ એનો પ્રક્ષેપ પથ માર્ગ નિશ્ચિત હોવાની વાતને નકારી કાઢે છે. વસ્તુઓના પ્રક્ષેપ પર તેના સ્થાન અને વેગ જુદી જુદી માત્રાથી નક્કી કરી શકાય છે. જો આપણે કોઈ ચોક્કસ પદાર્થનું સ્થાન એટલે વિમાન લઈએ એનું સ્થાન અને તેનો વેગ જાણતા હોઈએ અને આની ઉપર જે આપણે વિકિરણ આપાત કરશું તેના પર લાગુ પડતું બળ જાણતા હોય તો અમુક સમય પછી તે પદાર્થ ક્યાં હશે. આ માટે ન્યૂટનની ગતિના નિયમનો ઉપયોગ થાય અને ન્યૂટનની ગતિના નિયમનો ઉપયોગ કરી અને પદાર્થ અમુક સમય પછી ક્યાં હશે એ ચોકસાઈથી નક્કી થઈ જાય, કારણ કે એનો પથ નિશ્ચિત છે. એટલે મોટી વસ્તુ માટે કણનું સ્થાન વેગ વેગમાન ચોકસાઈથી નક્કી થઈ જાય, કારણ કે એનો પથ માર્ગ નિશ્ચિત હોય. જ્યારે સૂક્ષ્મ કણ માટે ટ્રેજેક્ટરી પ્રક્ષેપ પથ ટ્રેજેક્ટરી તેનો માર્ગ નિશ્ચિત હોતો નથી. આથી આપણે તારણ કાઢી શકીએ કે વસ્તુનું સ્થાન અને તેનો વેગ પ્રક્ષેપ પથ નક્કી કરે છે. હા, એટલે જે સમયે કણનું સ્થાન જાણતા હોય તે જ સમયે તેનો વેગ જાણવો હોય તો એનો પથ નિશ્ચિત હોવો જોઈએ. તો ઇલેક્ટ્રોન જેવી વસ તુ માટે શક્ય નથી, કારણ કે એનો પથ નિશ્ચિત હોતો નથી. ઇલેક્ટ્રોન જેવા અપરમાણીય વસ્તુ માટે કોઈ પણ ક્ષણે ચોકસાઈપૂર્વક તેના સ્થાન અને વેગ એકી સાથે નક્કી કરવા અશક્ય છે. એટલે ઇલેક્ટ્રોનના પ્રક્ષેપ પથ વિશે વાત કરવી પણ શક્ય નથી, કારણ કે ઇલેક્ટ્રોન છે બિંદુવત કણ છે અને જ્યારે કણ ગતિ કરતો એનો માર્ગ તરંગિત હોય, દ્રવ્ય તરંગનો સિદ્ધાંત, આ કણ એટલે દ્રવ્ય તેનો માર્ગ તરંગ એટલે એનો પથ નિશ્ચિત હોતો નથી. ઇલેક્ટ્રોનનો પ્રક્ષેપ પથ નિશ્ચિતની વાત કરવી શક્ય નથી, જે આપણે દ્રવ્ય તરંગના
स्वभाव परथी जोई गया। हाइजनबर्गनो अनिश्चितताना सिद्धांतनी असर आपणे सूक्ष्मदर्शीय एटले के अतिशय नानुं इंग्लिश माने माइक्रोस्कोपिक कहेवाय अति सूक्ष्म वस्तु माटे सार्थक लागे। आ हाइजनबर्ग छे अति सूक्ष्म कण माटेनो सिद्धांत छे એટલે પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોન કે ની જેવા નાના કણ એટલે સૂક્ષ્મદર્શી અતિ નાના કણને સાર્થક લાગે લાગુ પડે છે પરંતુ સ્થૂળદર્શી સ્થૂળ એટલે મોટું યાને કે મેક્રો અને આ બધા કરતાં મોટું એક મિલીગ્રામ પણ મોટું કણ કહેવાય તેને મેક્રો કહેવાય એટલે સૂક્ષ્મ કણ પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોન સિવાયના બધા માઇક્રોસ્કોપિક આ માઇક્રો આ મેક્રો એ વિશાળ વસ્તુ માટે ન ગણીએ નેગ્લિજિબલ છે એટલે હાઇઝનબર્ગ એના માટે લાગુ પડે નહીં કારણ કે એમાં તો ચોકસાઈથી અંતર વેગ વેગમાન માપી શકાય છે કારણ કે એનો પથ નિશ્ચિત હોય છે તો આ બાબત એટલે હાઇઝનબર્ગ અતિ સૂક્ષ્મ કણ માટે જ લાગુ પડે મોટા દળવાળા પદાર્થને લાગુ પાડી શકાય નહીં તે આપણે બુકમાં ઉદાહરણ આપેલા તે દ્વારા સમજીએ આપણે 1 મિલીગ્રામ નો કણ લઈએ તેના માટે હાઇઝનબર્ગ લાગુ પડે કે નહીં તે આપણે ચેક કરીએ 1 મિલીગ્રામ એટલે 10 ની માઈનસ 3 ઘાત ગ્રામ થાય એને ભાગ્યા 1000 એટલે ગ્રામ કિલોગ્રામ આપશે તો માઈનસ 3 આ ઉપર જ્યારે માઈનસ 3 10 ની માઈનસ 6 ઘાત કેજી થશે આટલી દળ ધરાવતી વસ્તુને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત લાગુ પાડીએ તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી હોય તો એચ અપોન 4 પાય અહીં આપણે ગણતરીમાં ક્યારે ઇક્વલ ટુ અને ગ્રેટર ધેન નહીં લે દાખલામાં બધે માત્ર ઇક્વલ ટુ જ લેશું તો ધારો કે સ્થાનમાં અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ અને વેગમાં એ બંને અનિશ્ચિતતાનો ગુણાકાર કરી લો એચ અપોન 4 પાય m થાય તો એચ ની કિંમત 6.626 10 ની માઇનસ 34 જૂલ ઇન્ટુ સેકન્ડ 4 પાય 3.6 m દળ આ બધું એમ કે એસ માં છે એટલે મેં કિલોગ્રામમાં ફેરવું દળ 10 ની માઇનસ 6 કેજી 6.626 ભાગ્યા 4 ભાગ્યા 3.6 એટલે 0.5275 થશે માઇનસ 6 ઘાત ઉપર જ્યારે પ્લસ 34 માંથી 6 જાય -28 જૂલ એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હવે અંશનો છેદ છેદમાં જાય કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ એટલે કિલોગ્રામ ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર કિલોગ્રામ કિલોગ્રામ ઉડી જાય એક વખત સેકન્ડ ઉડી જાય મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ એટલે અહીંયા આમ પણ ખબર પડે સ્થાન એટલે મીટરમાં આવે વેગ મીટર પ્રતિ સેકન્ડ એટલે મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ એકમ થશે અહીં છેદમાં અંશમાં લખો ઇન્વર્સ લખાય આપણી બુકમાં ખાલી 10^-28 આપ્યું છે ખરેખર ભૂલ છે આપણે રાઉન્ડ ઓફ અને એને 0.5275 ને અંદાજે 1 લઈ લીધું એટલે ડાયરેક્ટ 10^-28 આ મૂલ્ય 0.27 ને પછી આંકડા આવે તો દુનિયાનું કોઈ સાધન માપી ના શકે એટલે 1 મિલીગ્રામ પણ મોટો કણ ગણાય મેક્રો માઇક્રો ના ગણાય એટલે હાઇઝનબર્ગ લાગુ પડતો નથી કારણ કે માપી શકાય એવું નથી ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સ નું પ્રાપ્ય મૂલ્ય ઘણું જ નાનું હોવાથી ન ગણ્યું એટલે અવગણી શકાય છે આથી કહી શકાય કે મિલીગ્રામ માપના અને તેનાથી ભારે વસ્તુઓ સાથે આવી ગણતરી કરીએ તો આનું સંગીત ચોકસાઈથી માપી શકાય એવા પરિણામ મળતા નથી એનો મતલબ હાઇઝનબર્ગ 1 મિલીગ્રામ કે એનાથી વધારે દળવાળા કોઈ પણ કણ માટે લાગુ પડતો નથી કારણ કે આ અનિશ્ચિતતા માપી શકાય એવી હોતી જ નથી હવે જે મોટા કણ માટે હાઇઝનબર્ગ લાગુ પાડી ના શકાય એ જે સૂક્ષ્મદર્શીય કણ
જેવાથી ઇલેક્ટ્રોન એના માટે લાગુ પડે છે. તો વેગમાં અનિશ્ચિતતા એ ત્રુટી અને સ્થાનમાં અનિશ્ચિતતા ત્રુટીનો ગુણાકાર એનું મૂલ્ય ઘણું મોટું વધારવું એટલે આવી અચોક્કસતા સાચા પરિણામની હોય એટલે લાગુ પાડી શકાય. મતલબ ઉદાહરણ તરીકે લઈએ તો ઇલેક્ટ્રોનનું દળ 9.11×10⁻³૧ કિલોગ્રામ છે. તો હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પ્રમાણે ડેલ્ટા વી અને ડેલ્ટા એક્સનો ગુણાકાર h/4πm થશે. h પ્લાન્ક અચળાંક છે તો 6.626×10⁻³૪ જૂલ ઇન્ટુ સેકન્ડ. આ ચાર પાઈની કિંમત 3.14, દળ 9.11×10⁻³ કિલોગ્રામ, 6.626×4 એને ભાંગ્યા 3.14 એને ભાંગ્યા 9.11 તો 0.0579 આવે. માઇનસ 31 ઉપર જાય તો પ્લસ, 34માંથી 31 જાય માઇનસ 3. હવે બુકમાં નથી, 0.1 આંકડો જમણી બાજુ જાય એટલે અહીંયા 0.0579 હોય, હવે 0.579 થાય, 0.1 આંકડો ખસે છે તો અહીંયા 10⁻²⁻ થાય એટલે -3 અને -4. અહીં બુકમાં ડાયરેક્ટ અને અંદાજિત કરીને ડાયરેક્ટ -4 આપેલું છે એટલે આને 1 ગણી નાખ્યું છે. બુકમાં ડાયરેક્ટ આ આપેલું છે અને 1 અવગણ્યું એટલે અંદાજે જવાબ 10⁻⁴ લીધેલો છે. ડેલ્ટા વી કીધું મીટર પ્રતિ સેકન્ડ વેગનો એકમ, અંતર મીટરમાં એટલે મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ એનો પરિમાણ એકમ થશે. આનો અર્થ એમ થાય કે કોઈ ઇલેક્ટ્રોનનો ચોક્કસ સ્થાન નક્કી કરવાનો પ્રયત્ન કરીએ અને તેમાં સ્થાનમાં અનિશ્ચિતતા ધારો કે 10⁻⁸ મીટર છે તો તેની ગતિમાં અનિશ્ચિતતા 10⁴ મીટર પ્રતિ સેકન્ડ થાય. એ તેની સાબિતી છે કારણ કે આ મૂલ્ય છે એ 0.0001 એટલે માપી શકાય એવી હદમાં આવી જાય છે, સાચા પરિણામની તરફ જાય છે, આટલું મૂલ્ય માપી શકાય. હવે તો ડેલ્ટા એક્સ 10⁻⁸ પ્રયોગ દ્વારા મેળવેલું હોય તો ડેલ્ટા વી વેગમાં અનિશ્ચિતતા કેટલી, કારણ કે ઇલેક્ટ્રોન માટે વેગની અનિશ્ચિતતા અને સ્થાનની અનિશ્ચિતતાનો ગુણાકાર તારો અહીંયા આપણે મેળવ 10⁻⁴ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ છે. તો એમાં જો સ્થાનની અનિશ્ચિતતા 10⁻⁸ મીટર જેટલી હોય તો વેગમાં અનિશ્ચિતતા મળી જાય કારણ કે આ બેનો ગુણાકાર 10⁻⁴. અહીં 10⁻⁸ કિંમત મૂકો તો ડેલ્ટા વી કેટલું, 10⁻⁴ છેદમાં 10⁻⁸, -8 ઉપર આવેલે પ્લસ, 8માંથી 4 જાય, 10⁴ મીટર પ્રતિ સેકન્ડ થાય. એટલે આપણે સ્થાનમાં અનિશ્ચિતતા ઘટાડી 0.701 આટલું ચોકસાઈથી અંતર માપી લીધું. પણ પ્રોબ્લેમ એ થાય કે એક અનિશ્ચિતતા ઘટાડી તો બીજી ખૂબ જ વધી જાય. તો જો 10,000 મીટર પ્રતિ સેકન્ડ ઇલેક્ટ્રોનના વેગમાં અનિશ્ચિતતા આવી જાય એટલે એ અંતર ચોકસાઈથી માપવા જઈએ તો એનો વેગમાં અનિશ્ચિતતા ખૂબ જ વધી જાય છે. હવે સમજાણું, વેગ ચોકસાઈથી માપવા જશું તો સ્થાનમાં અનિશ્ચિતતા ખૂબ જ વધી જાય કારણ કે પ્રેક્ટિકલી સાબિત થયું કારણ કે બેયનો ગુણાકાર આટલો તો રહેશે, આ ઘટાડવા જશો તો આ વધી જાય છે અને આ ઘટાડવા જાય તો આ વધી જશે કારણ કે આ બેયનો ગુણાકાર આટલો તો રહેશે જ. એટલે એકી સાથે એકી સમયે સ્થાન અને વેગ, એ સ્થાન અને વેગમાન ચોકસાઈથી ક્યારેય માપી શકાય નહીં. આ મૂલ્ય
એટલું મોટું છે આ મૂલ્ય એટલું મોટું છે કે બોરની કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોનનું ચિર સંમત એટલે ક્લાસિકલ ચિર સંમત એટલે જુનવાણી બોરનું મોડેલ હતું એ ચિર સંમત ચિત્ર એટલે જુનવાણી ચિત્ર વાજબી રહી શકે નહીં એટલે બોરે શું કીધું ઇલેક્ટ્રોન પોતાના પથમાં નિશ્ચિત વર્તુળાકાર માર્ગે ઘૂમતો હોય છે બોરની જૂની માન્યતા ચિર સંમત ચિત્ર વ્યાજબી નથી કારણ કે બોરે એના મોડેલમાં ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર સ્થાન નિશ્ચિત ઇલેક્ટ્રોનનો વેગ નિશ્ચિત એનું વેગમાન નિશ્ચિત બધું નિશ્ચિત આપેલું પણ ખરેખર આ ઇલેક્ટ્રોનનો પથ તરંગિત હોય છે એટલે આ ઇલેક્ટ્રોનનું સ્થાન અને એ જ સમયે તેનો વેગ ગમે એટલો ચોકસાઈથી માપો માપનમાં ત્રુટિ ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી એચ અપોન 4π જેટલી રહેશે એના માટે એનો અર્થ એ થાય કે ઇલેક્ટ્રોનના સ્થાન અને વેગમાનમાં પરિશુદ્ધ ચોક્કસ નિવેદનને બદલે આપેલ સ્થાન અને વેગ માટે સંભાવના લેવી પડે ત્યારે બોરે શું ભૂલ કરેલી ઇલેક્ટ્રોનનો ચોક્કસ અંતર ચોક્કસ વેગ ચોક્કસ વેગમાન આપેલો જે ખરેખર શક્ય જ નથી જે સમયે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર માપીએ તે સમયનો એકદમ ચોક્કસ વેગ કે વેગમાન માપી જ ના શકાય આવું પરમાણુના ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર નમૂનામાં બને હવે આધુનિક ક્વોન્ટમ મિકેનિક્સ છે એ બોરની ખામીઓને સુધારો કરીને મોડેલ સમજાવે છે એટલે બોરના મોડેલમાં ઇલેક્ટ્રોન કણ છે બરાબર એનો માર્ગ તરંગ છે ને સ્વીકારેલું નથી એટલે એ ભૂલો જે આધુનિક ક્વોન્ટમ મિકેનિક્સમાં જે સુધારો જોવા મળે છે આ ક્વોન્ટમ મિકેનિક્સ એટલે શું અતિ સૂક્ષ્મ કણ જેવા કે પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોન કે પરમાણુ એના અભ્યાસ કરતા વિજ્ઞાનને ક્વોન્ટમ મિકેનિક્સ ક્વોન્ટમ મિકેનિક્સ ઇંગ્લિશમાં ગુજરાતીમાં ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહેવામાં આવે છે કોવિડ 2.15 હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનો દાખલો સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરી યોગ્ય ફોટોનથી ફોટોન એટલે પ્રકાશનું કણ એના દ્વારા પરમાણુની અંદર રહેલા ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવાના પ્રયોગમાં 0.1 એંગસ્ટ્રોમ અંતરમાં અનિશ્ચિતતા જાણવા મળેલી છે એટલે 0.1 એંગસ્ટ્રોમ જેટલી ત્રુટિ તો 1 એંગસ્ટ્રોમ એટલે 10^-10 ઘાત મીટર એટલે 0.1 × 10^-10 તો એના ગતિના માપનમાં કેટલી એટલે સ્થાનમાં અનિશ્ચિતતા આપી દીધી ગતિ એટલે વેગમાં અનિશ્ચિતતા કેટલી તો હાઇઝનબર્ગના સૂત્ર મુજબ ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી બરાબર એચ અપોન 4π હોય છે તો ડેલ્ટા પી બરાબર એમ ઇન્ટુ ડેલ્ટા વી થાય ડેલ્ટા પી કારણ કે દળ ન બદલાય વેગ બદલાય એટલે ડેલ્ટા અહીંયા આવે દળમાં ત્રુટિ ના આવે વેગમાં ત્રુટિ એટલે વેગમાનમાં ત્રુટિ આવે તો ડેલ્ટા પીની જગ્યા એમ ઇન્ટુ ડેલ્ટા વી મૂકીએ તો ડેલ્ટા એક્સ વી ગોતું છે તો એમ ઇન્ટુ ડેલ્ટા એક્સ અહીંયા આવશે તો કિંમત મૂકીએ પ્લાન્ક અચળાંક 6.626 × 10^-34 ઘાત જૂલ ઇન્ટુ સેકન્ડ આ 4π ની કિંમત 3.14 બધું એમ કે એસમાં લે કિલોગ્રામ 9.11 × ઇલેક્ટ્રોન દળ 10^-31 ઘાત કિલોગ્રામ અને ડેલ્ટા એક્સ સ્થાનમાં ત્રુટિ 0.1 × 10^-10 આનો ભાગાકાર 0.579 બધા અને -34 છે -31 ઉપર જ્યારે પ્લસ -10 ઉપર પ્લસ 34 માંથી 31 -3 10 માંથી 3 જાય એટલે 7 0.0579 10^7 હવે 0.1 આંકડો જમણી બાજુ જાય
10 रेस टू माइनस 1 થાય એટલે 7 માંથી 1 એટલે 10 ની 6 ઘાત એટલે મીટર પર સેકન્ડ કે મીટર ઇનટુ સેકન્ડ ઇન્વર્સ લખાય એટલે વેગમાં અનિશ્ચિતતા આટલા મીટર પર સેકન્ડ હશે એટલે સ્થાનમાં અનિશ્ચિતતા આટલી હોય તો એના વેગમાં અનિશ્ચિતતા આટલી થશે આ રહી સુધી રાખીએ બધાને મજા આવી હશે જય હિન્દ